જણાવ્યું હતું કે ભાજપનું સમગ્ર આંદોલન રામ મંદિર અયોધ્યા માટે હતું તેની શરૂઆત અડવાણીજીએ કરી હતી તેમણે રથયાત્રા કરી હતી કહેવાય છે કે નરેન્દ્ર મોદીએ તે રથની શરૂઆત કરી હતી મેં સંસદમાં અડવાણીજીને મદદ કરી હતી હું વિચારતો હતો કે તેમણે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને અદાણી અંબાણી જેવા સંસદમાં જોવા ન મળ્યા ભાજપે ચૂંટણી પહેલા રામ મંદિર કરીને આખી રાજનીતિ કરી છે પરંતુ અયોધ્યામાં ભારત ગઠબંધન જીત્યું શું થયું તેવા આકરા પ્રહારો કોંગ્રેસના જે સાંસદ છે રાહુલ ગાંધી તેમણે ભાજપ ઉપર કર્યા હતા અને સાથે જ તેમણે કોંગ્રેસ ભવન ખાતે અનેક નિવેદનો આપ્યા હતા જો કે તેમના હિન્દુઓને લઈને તે જે વિવાદ બોલ્યો હતો તેને લઈને ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ ભવનની બહાર

अंबानी जी दिख गए मगर गरीब व्यक्ति वहाँ कोई नहीं दिखा आपने देखा होगा टीवी भी देखा आपने यहाँ पर अभी आ, पुलिस का बंदोबस्त लगाया गया है और संपूर्ण शांति है यहाँ पर जो पुलिस अधिकारी और कर्मचारी डिप्लॉय करे गए हैं जैसे ही यहाँ पर आ, जो कुछ कार्यकर्ता यहाँ पर बाहर आए तो उनको पुलिस के द्वारा डिटेन करके ले जाया जा रहा है